જય રાધારામ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આદિમાનવથી સ્થાયી જીવનની સફર ધોરણ 6 સામાજિક વિજ્ઞાનના અંદર પ્રકરણ નંબર 2 એનો આપણે અભ્યાસ કરીશું. આદિમાનવ પહેલાના સમયમાં, આજથી લગભગ 1000 વર્ષો પહેલાની વાત કરીએ આપણે, તો એ સમયે પોતાનું જીવન કઈ રીતે વ્યતીત કરતો હતો, બધી શરૂઆત કઈ રીતે થઈ, ખોરાકની શોધ, શિકાર કેવી રીતે કરવો, સાધનો કઈ રીતે બનાવવા, કયા સાધનોનો ઉપયોગ કરવો, માલ સામાનને લઈ જવા માટે કઈ કઈ વસ્તુઓનો એ ઉપયોગ કરતા, સૂઝબૂઝ, આ બુદ્ધિ, આ કૌશલ્ય એમના અંદર ધીરે ધીરે સુધરવા લાગ્યું મિત્રો, વિકસવા લાગ્યું. તો આપણે આવો સરસ મજાનો એક એકમ, એટલે કે આદિમાનવથી સ્થાયી જીવનની સફર, આજે આપણે એની વાત કરીએ. સૌ પ્રથમ પહેલા વાત કરીએ, એક સ્ટોરી આપેલી છે બુકના અંદર તમારી, એના એની જ વાત કરીએ આપણે, કે જયવીર એના મમ્મી પપ્પા અને કાકા સાથે જામનગરથી ગાંધીનગર જઈ રહ્યો છે, અને પોતે બારી પાસે બેઠો, નાનું બાળક હોય એટલે સામાન્ય રીતે બારી પાસે બેસે, શોખ હોય જોવાનું, તે પોતે બારી પાસે બેઠો હોય છે અને બારીમાંથી બહારના જે દ્રશ્યો હોય છે જોઈ રહ્યો હોય છે, અને બાજુમાં રોડ હોય છે, રોડ ઉપરથી કોઈ વાર બસ પસાર થાય, કોઈ ટ્રક પસાર થાય, કાર પસાર થાય, સ્કૂટર, બાઇક, ને રિક્ષા, અલગ અલગ પ્રકારના વાહનો પસાર થઈ રહ્યા હોય છે વિદ્યાર્થી, ત્યારે બાળકના મનમાં પ્રશ્ન આવે છે, એને પોતાના કાકાને પ્રશ્ન પૂછ્યો કે કાકા, આ વાહન વ્યવહારની શરૂઆત ક્યારથી થઈ હશે? એના કાકાએ જવાબ આપ્યો, જો બેટા, આપણે આદિમાનવની વાત કરીએ તો એ સમયે લોકો પાસે આ પ્રકારના વાહનો હતા નહીં, એ સમયે આ લોકો પાસે આ પ્રકારના કોઈ વાહનો સાધનો હતા નહીં, એ સમયનો માનવી પગભાર એટલે કે ચાલીને એક સ્થળેથી બીજા સ્થળે જવાનું પસંદ કરતો, કારણ કે આ સમયના સાધનો શોધાયેલા. બીજી વાત કરીએ તો હાલની વાત કરીએ તો આ સાધનોને શોધાય કોઈ પછી વધુ સમય થયો નથી. રેલવેની વાત કરીએ તો 1853ના અંદર 100-150 વર્ષનો સમયગાળો થઈ ગયો. આ સમયમાં રેલવેની શોધ થઈ, રેલવેની શોધ થયા પછી મુંબઈ અને થાણે વચ્ચે રેલવેની શરૂઆત થઈ 1800ના સમયના અંદર, ત્યારબાદ ભારતમાં વાહન વ્યવહારની શરૂઆત થઈ આપણને જોવા મળે છે. પણ આદિમાનવના જે સ્થાયી જીવનની શરૂઆત હતી, એમના સ્થાયી જીવનના સફરની જે શરૂઆત હતી, આ સફર એટલે કે મુસાફરી થી લઈ અને અત્યાર સુધી જે બદલાવ આવેલો છે આપણા જીવનમાં, જે ચેન્જ આવેલું છે, પહેલાના સમયની વાત કરીએ એક સ્થળથી બીજા સ્થળે આપણે જતા ત્યારે એક દિવસ થઈ જતો રસ્તામાં રાત વાતો પણ વાસો કરવું પડતું, પરિણામે આજે આપણે એવું કરવું પડતું નથી. તો આદિમાનવના સ્થાયી જીવનની સફરની શરૂઆત કેવી રીતે થઈ, કેવું જીવન જીવતો હતો, આપણે એની વાત આપણે કરીએ તો એના કાકા એને જવાબ આપ્યો, બેટા જો, સૌ પ્રથમ બળદગાડું આપણા વાહન વ્યવહારમાં સુધારવું, તો બળદગાડું, ઊંટ, લારી, આવા જે સાધનો શોધાયા કે ઊંડ હોય એની પાસે લારી જેવું બનાવી એના ઉપર બેસો, એ તો હમણાંની વાત કરી, આદિવાસીઓના સોરી આદિમાનવના સમયની વાત કરીએ તો આદિમાનવના સમયમાં એવા કયા સાધનો હતા? એ સમયથી આપણને કેવા એવા અવશેષો મળ્યા છે? આપણા ઇતિહાસકારો, પુરાતત્વ શાસ્ત્રીઓ, યુવાન શાસ્ત્રીઓ આ બધાએ સંશોધનો કર્યા છે, આ બધાએ શું કર્યું છે વિદ્યાર્થી મિત્રો, સંશોધનો કર્યા છે, અને આ સંશોધનોના આધારે જ આપણને એમના માનવ જીવન કેવું હતું, એ કેવું જીવન જીવતા હતા, એ કેવી ટેકનોલોજી સાથે સંકળાયેલા હતા, આ બધી જ માહિતી આપણને આદિમાનવના જીવન ઉપરથી, શરૂઆતના સમય ઉપરથી આપણને ખ્યાલ આવેલો છે. પ્રથમ આપણે વાત કરીએ તો વિદ્યાર્થી મિત્રો, આદિમાનવ એ ભટકતું જીવન જીવતો, આદિમાનવ કેવું જીવન જીવતો ભાઈ, આદિમાનવ ભટકતું જીવન જીવતો, આ
આપણને બી પ્રશ્ન થાય કે આદિ માનવ સામાન્ય પડતું જીવન જીવતો એવી રીતે જીવી લાગતું કે જે પટસ્થ જીવન એને જીવવું પડે. તો મિત્રો અત્યારની વાત કરીએ તો અત્યારે આપણે ખોરાક કે સહેલાઈથી આપણે પ્રાપ્ત કરી શકીએ છીએ, આપણી આસપાસથી મેળવી શકીએ છીએ, પણ એ સમયે ખોરાક મેળવવું ખૂબ અઘરું હતું. કારણ કે આદિ માનવ એ શિકાર કરી અને પોતાનો મોટા ભાગનો જે સમય હતો એ સમય શું કરતો? પસાર કરતો. જો આદિ માનવ ભટકતું જીવન જીવતો સાથે સાથે કે પોતે શું કરતો? શિકાર કરતો, અને શિકાર કરી અને પોતાનો મોટા ભાગનો સમય શું? પસાર કરતો. એ આદિ માનવ શિકાર કરીને પોતાનો સમય પસાર કરતો. આદિ માનવ શિકાર કરીને પોતાનો સમય પસાર કરતો. એનો મતલબ એ થયો કે હન્ટર એન્ડ ગેટર્સ, શિકાર કરવો અને એકઠું કરવું. ગેટર એન્ડ હન્ટર, એનો મતલબ એ થયો કે શિકાર કરવો અને ભેગું કરવું. હન્ટર એન્ડ ગેટર્સ એટલે કે શિકાર કરવો અને ભેગું કરવું, એકઠું કરવું, ખોરાકને એકઠું કરવું. હવે બીજી વાત એ કે એ સમયે જો ખોરાક નું પણ એટલું બધું જ્ઞાન ન હતું, કયો ખોરાક ખાવો અને કયો ખોરાક ન ખાવો. પણ વિદ્યાર્થી મિત્રો, એ સમયનો આદિ માનવ તેઓ હરણ, માછલી, પક્ષીઓ, પ્રાણીઓની કેટલીક બીજી જાતિઓ, સસલા અને બીજા જે પ્રાણીઓ હતા એ, ત્યાં ઉપરાંત વિવિધ પ્રકારના કંદમૂળ, ફળો આ બધું એકત્રિત કરતો અને પછી એમાંથી ખોરાક મેળવતો. મિત્રો તમને કેવું લાગે? આ સરળ લાગે? ના વિદ્યાર્થી મિત્રો, આ એટલું બધું સરળ હતું નહીં. ઘણી વાર એવું થતું કે આદિ માનવ કોઈ પ્રાણીની પાછળ પડે, પ્રાણી ચાલાક હોય, ચપળ હોય, એટલું બધું સ્ફૂર્તિનું હોય તો સહેલાઈથી એની હાથમાં આવતું નહીં. આ બધું એટલું બધું સહેલું હતું નહીં. આજે તમે જો ઘર ને જોકે આ બધું સરળ ન હતું. ક્યારેકમાં આપણે જંગલ ની વાત કરીએ તો જંગલી પ્રાણીઓ આદિમાનવ પણ હુમલો કરી દેતા. ઘણી વાર એવું થાય એને ખબર ના હોય, ઘૂંટા પ્રાણીની પાસે પડી જાય તો વિદ્યાર્થી મિત્રો ઘૂંઘાર પ્રાણી શું થાય? આદિ માનવની પાછળ કરી અને શિકાર તેનો ઘાયલ કરી દીધો. ઘણા એવા આદિ માનવોના મૃત્યુ પણ થયા હશે એવો શબ્દ હું આપું છું. એટલે આપણે ચોક્કસ એવો પુરાવો હોય નહીં, ખ્યાલ હોય, પણ સાત ગેટું હોય, બકરું હોય, હરણ હોય, સસ્તું હોય, આ બધા પ્રાણીનો શિકાર કરવા જાય એને કોઈ નુકસાન થાય નહીં. પણ ભૂલે ચૂકે કોઈ જંગલી ખૂંખાર પ્રાણીનો જો શિકાર કરવા જાય અને એ પ્રાણી પણ એને નુકસાન પહોંચાડશે. માટે એ સમયે એમના અંદર એ સમજનો અભાવ હતો. એ સમજનો શું હતું વિદ્યાર્થી મિત્રો? અભાવ હતો. સમજ એટલી બધી વિકસી ન હતી. પરંતુ જેમ જેમ સમય પસાર થયો એમ એમના અંદર આ બધી શું થઈ ગઈ? સમજ વિકસવા લાગ્યો. એટલે તો આદિ માનવ ખોરાકની શોધમાંથી એક સ્થળેથી બીજા સ્થળેથી કેવું જીવન જીવતો? ભટકતું જીવન જીવતો. આદિ માનવ ખોરાકની શોધમાં, રહેઠાણની શોધમાં જ હતો, ખોરાકની શોધમાં કે જો એને ખોરાક મળે તો આગળ ખોરાક ખાય અને જીવન પસાર કરે, બીજા દિવસે ભૂખ લાગે ફરી પાછું ખોરાકની શોધ કરે તો ખાય. આ ખોરાકની શોધમાં આદિ માનવ એક સ્થળેથી બીજા સ્થળે ભટકતું જીવન જીવતો હતો. આ સમયે એને એ પણ જ્ઞાન નહોતું કયા ફળો ખાવા અને કયા ફળો ન ખાવા, કયા કંદમૂળો ખાવા અને કયા કંદમૂળો ન ખાવા. એનું જ્ઞાન પણ એ સમયે એના અંદર વિકસી ગયું. કારણ કે એ સમયે ઘણી એવી વનસ્પતિઓ ઝેરી હતી. ઘણી વનસ્પતિઓ કેવી હતી? ઝેરી વનસ્પતિઓ હતી. અને જો ઝેરી વનસ્પતિઓના સંપર્કમાં આવે અને ભૂલથી કંદમૂળ અથવા એ ફળ અથવા વનસ્પતિ ખાઈ લે તો પરિણામે એનું મૃત્યુ પણ થઈ શકે, એને ઝેરની અસર પણ
થઈ શકે. ભલે હવે ધીરે ધીરે એમના અંદર શું વિકસવા લાગ્યું, સમજ વિકસવા લાગી. એક વાર કોઈ હિંસક પ્રાણીનો શિકાર કરવા દોડ્યો હોય અને એ પ્રાણી એના પર હુમલો કરી દીધો હોય તો બધાએ જોયું હોય, બધાએ નક્કી કર્યું હોય નહીં આવા પ્રાણીનો શિકાર કરવો નહીં, આ તો આપણને નુકસાન કરે છે. આમ ધીરે ધીરે એના અંદર સમજ વિકસવા લાગી. કોઈ વાર કોઈ ફળ ખાતું હોય, ફળ ખાવા કે એક વ્યક્તિ મરી ગયો તો બીજા વ્યક્તિ એ ફળને ખાધું નહીં, એમ એ ફળોની કંદમૂળની કંઈ કંદમૂળ ખાવો, કયા પ્રાણીનો શિકાર કરવો, ધીરે 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 એના અંદર સમજ વિકસવા લાગી. હરણ શિકાર કરી શકતો, તેથી વળી ખોરાક તો આવ્યો. શું જીવન જીવવા માટે ખોરાક ની જરૂર પડે? ના, વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ કે હવા, પાણી અને ખોરાક આ ત્રણે આપણે જીવન માટે મહત્વના માધ્યમો છે, કે એના થકી આપણું જીવન ચાલી રહે છે. ખોરાક ના હોય તો એનર્જી ના આવે, હવા ના હોય તો આપણે શ્વાસોશ્વાસ થી ક્રિયા ના કરી શકીએ, અને પાણી ના હોય તો જેમ બાઇક લઈએ આપણે અને બાઇક ના અંદર પાણી અને પેટ્રોલ ના નાખીએ તો કામ કરશે? ભલે લાખ બે લાખ પાંચ લાખ નહીં, એમ શરીરમાં પાણી આપણું ઈંધણ છે અને એ ના હોય તો આપણું શરીર. મિત્રો, આજે માનવ શિકાર કરતું સૂચમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ ભટકતું જીવન જીતા, પણ સાથે સાથે પાણી એમને જે જગ્યાએ પાણી સરળતાથી મળી રહે, આજે માનવને શું મળી રહે ભાઈ? પાણી સરળતાથી જો મળી રહે તો આગળ રહેવાનું એ લોકો વધુ પસંદ કરતા. બીજી વાત કરીએ, ભારતમાં આદિ માનવના વસવાટના સ્થળોની વાત આપણે કરીએ. ભારતમાં આદિ માનવના વસવાટના સ્થળો, ભારતમાં આદિ માનવના વસવાટના સ્થળો આપણે જોયું, પુરાતત્વ શાસ્ત્રીઓ, ઇતિહાસકારો અને પુરાણ શાસ્ત્રીઓએ નવા નવા સંશોધનો કર્યા છે. આપણે કચ્છ ભુજ બચાવ મોહાવીના મોહેજોદડો, હડપ્પા નગર, બીજ સિંધુ ગીરની જે સંસ્કૃતિ, જે પ્રાચીન સમયના જે નગરો મળી આવેલા, નગરો પરથી મળી આવેલા જે અવશેષો મળી આવ્યા, એ જ રીતે પ્રાચીન સમયના જે આદિ માનવના જે અવશેષો હતા, પુરાતત્વના જે સ્થળો હતા, આ સ્થળોની વાત આપણે કરીએ છીએ. પરંતુ એના પહેલા થોડી સમજ મેળવી લઈએ. આદિ પ્રાચીન સમયની વાત કરીએ, એ સમયની વાત કરીએ તો આદિ માનવના અનેક વસવાટના જે સ્થળો છે, આ સ્થળોને આપણા ઇતિહાસકારોએ, આપણા નૃવાન શાસ્ત્રીઓએ, આપણા પુરાતત્વવિદોએ, ઇતિહાસકારોએ શોધી કાઢ્યા છે. સાથે સાથે આદિ માનવ જે જે ઓજારોનો ઉપયોગ કરતો, તમને ખબર છે કે શિકાર કરવો હોય તો શિકાર એમને થઈ શકે નહીં. મોટા ભાગે આદિ માનવ પહેલા શિકાર કરવા માટે મોટા ભાગે કોના ઓજારોનો ઉપયોગ કરતો? પથ્થરના ઓજારોનો ઉપયોગ કરતો. કયા ઓજારો? શિકાર માટે ઓજારો. એક આવે છે પથ્થરના ઓજારો. એ સમયના પથ્થરના ઓજારો શેના માટે? ભાઈ શિકાર કરવા માટેના ઓજારો. એ આપેલા છે બતાવેલી તમને. આ પ્રકારના અણીવાળા જે ભાડા જેવા પથ્થરો હોય, આ ઉપરાંત આ પ્રકારના જે પથ્થરો હોય અને પથ્થરના ઓજારો બનાવતો. કયા ઓજારો બનાવતો વિદ્યાર્થી મિત્રો? પથ્થર.
પથ્થરના ઓજારો બનાવ્યો અને એ ઓજારો ભાલામાં દીધી એનો શિકાર કરવા માટે આ ઉપરાંત વનસ્પતિને કા એ આગળ પાછળ વાત કરી આપણે બીજું પથ્થરના ઓજારો સિવાય એ સમયે આપણે વાત કરીએ તો આદિ માનવો લાકડાના ઓજારો કોના ઓજારો હોય મૃત પ્રાણીઓ હતા મોટા પ્રાણીઓ જે મરી જતા અને એના જે હાડકા હતા એ હાડકાઓમાંથી પણ એ ઓજારો બનાવતા કારણ કે પ્રાણીઓના હાડકાઓ અણીવાળા હતા તીક્ષ્ણ હતા અને તીક્ષ્ણ હાડકા હોય એને સહેલાઈથી પ્રાણીઓને શિકાર કરવા માટે એને છીનવા માટે એને ફાડવા માટે એને સાલ ઉપરની ચામડી કાઢવા માટે આ એનો ઉપયોગ કરતો તો આદિમાનવના જીવનમાં બદલાતું જતું પરિવર્તન આદિમાનવના જીવનમાં શું આવ્યું ભાઈ પરિવર્તન આવ્યું ધીરે 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 એને નવા નવા ઓજારો શોધી કાઢ્યા તેઓ પથ્થરના તેઓ લાકડાના તેઓ પ્રાણીઓના હાડકાના આ વગેરે પ્રકારના ઓજારો બનાવતા આ ઉપરાંત શિકાર કરીને ભટકતું જીવન જીવતો હોવાથી શિકાર કરીને ભટકતું જીવન જીવતો હોવાથી પથ્થરની ટેકનોલોજી સાથે સંકળાયેલો હોવાથી આદિમાનવના એ યુગને અથવા એ સમયને જોજો ફરીથી સમજો વ્યાકરણ રચના શિકાર અને ભટકતું સોરી શિકારી અને ભટકતું જીવન જીવતો હોવાથી પથ્થરની ટેકનોલોજી સાથે સંકળાયેલો હોવાથી પથ્થરની ટેકનોલોજી સાથે સંકળાયેલો હોવાથી આ યુગને પાષાણ યુગ તરીકે પણ ઓળખવામાં આવે છે આ યુગને કયા યુગ તરીકે પાષાણ યુગ આદિમાનવના આ યુગને પાષાણ યુગ તરીકે પણ ઓળખવામાં આવે છે પાષાણ યુગ એટલે કે પથ્થરના યુગ તરીકે પણ ઓળખવામાં આવે છે જેમાં મોટા ભાગના સાધનોની જે શરૂ થઈ હતી એ પથ્થરોમાંથી થઈ સૌ પ્રથમ પથ્થરોને રત્ના આકારના ટાયર તૈયાર કર્યા ચક્રની શોધ જો આદિમાનવના જીવનમાં ચક્રની શોધ એ આમૂલ પરિવર્તન આવે છે ચક્ર એટલે કે ટાયર પૈડું આ ચક્રની શોધથી માનવના આદિમાનવના જીવનમાં ગતિ આવે છે પરિવર્તન આવે છે ઝડપી પરિવર્તન આવે છે બીજું કે પથ્થરોના ઓજારો હાડકાના ઓજારો અને લાકડાના ઓજારો બધા ઓજારોનો ઉપયોગ શા માટે કરતો બીજું પહેલી વાત કરી તો વનસ્પતિને કાપવા માટે જંગલમાંથી કોઈ વનસ્પતિ મળી ગઈ હોય તે કાપવા માટે પથ્થરના તીક્ષ્ણ અણીદાર ઓજારો હતા એનો ઉપયોગ કરતો પ્રાણીઓને ચીરી અને તેની ચામડી કાઢવા માટે જો વિદ્યાર્થી મિત્રો પ્રાણીઓને ચીરી અને પછી એની ચામડી કાઢવા માટે પણ આદિમાનવ શું કરતો ભાઈ પથ્થરના ઓજારોનો ઉપયોગ કરતો વૃક્ષની સાલ ઉતારવા માટે જે વૃક્ષ હોય એ વૃક્ષની સાલ ઉતારવા માટે આદિમાનવ એનો ઉપયોગ કરતો આ વગેરે ક્રિયાઓ માટે આદિમાનવ એ સમયે પથ્થરના ઓજારોનો ઉપયોગ કરતો આપણે જોયું કે આદિમાનવના સ્થાયી જીવનની સફરની શરૂઆત કરીને આદિમાનવની સ્થાયી જીવનની સફર એટલે કે મુસાફરીની શરૂઆતની વાત કરીએ એટલે જયવીરે એના કાકાને પ્રશ્ન પૂછ્યો હતો એના મમ્મી પપ્પાને પ્રશ્ન પૂછ્યો હતો જ્યારે જામનગર ગાંધીનગરથી જામનગર સુધી જઈ રહ્યો હોય છે ત્યારે રેલવેમાં બેઠા બેઠા બાળક હતું નાનું પ્રશ્ન થયો સાધનોની શોધ કેવી રીતે થઈ હશે વાહન વ્યવહાર કેવી રીતે શરૂ થયો તો માનવના જીવનમાં જેમ જેમ બુદ્ધિનો વિકાસ થયો તે અને જો માનવ બુદ્ધિશાળી પ્રાણી છે માનવ કેવું પ્રાણી છે બુદ્ધિશાળી પ્રાણી છે બીજા જીવો પાસે બુદ્ધિ છે પણ બીજા જીવો કરતા માનવ પાસે બુદ્ધિનું પ્રમાણ વધારે છે માટે એની બુદ્ધિનો ઉપયોગ કરીને નવા નવા સંશોધનો કરતો ગયો આજની વાત કરીએ તો આપણે અહીંયા આવી ગયા આજે ઘણું બધું જીવનમાં પરિવર્તન આવ્યું એ સમયનો આદિમાનવ અને આજનો માનવ આ બંને વચ્ચેની જે ભેદ રેખા છે બંને વચ્ચેની જે સમય રેખા છે અથવા બંને વચ્ચેની જે સફર એટલે કે મુસાફરીનો જે સમય છે એમ ધીરે ધીરે જોશો પરિવર્તન આવેલું આપણને જોવા
મળશે. પેલા આત્માને કપડા પહેર્યા વગર જાતિ સારો મૂકી અને જંગલોમાં ફર્યા કરતો. ધીરે ધીરે એના અંદર પરિવર્તન આવ્યું. તે વૃક્ષની સાલો બનાવી ધીરે ધીરે પ્રાણીઓના ચામડા બન્યા, ચામડા બનાવ્યા પછી ધીરે ધીરે રેસાઓ બનાવ્યા, રેસાઓમાંથી કાપડ બન્યા, કાપડમાંથી વસ્ત્રો બન્યા. આજે જાત જાતના વસ્ત્રો આજે આપણે બધા પેલા પથ્થરના ઓજારો કરતો, લાકડાના કરતો, હાડકાના કરતો, અને ધીરે ધીરે પછી ધાતુઓની શોધ થઈ, ધાતુ જોડાયા. તેમાં તાંબુ, પિત્તળ, સોનું, ચાંદી વગેરે વગેરે પ્રકારની ધાતુઓ શોધાય. એમ ધાતુઓમાંથી લોખંડના ઓજારો બનતા ગયા. ટાયરની વાત કરીએ તો લકડાના ટાયર બનતા, પથ્થરના ચક્રો બનાવતા. ધીરે ધીરે પરિવર્તન આવ્યું. આજે રબરના ટાયર બની ગયા, લોખંડની રિંગો બની ગઈ. સરસ ઝડપથી એક જગ્યાએથી બીજી જગ્યાએ સહેલાઈથી પહોંચી શકાય. એ સમયે એક સમય જગ્યાએ બીજી જગ્યાએ સરળતાથી એટલે કે સહેલાઈથી આપણે પહોંચી શકતા ન હતા, કારણ કે આપણી પાસે એવા કોઈ સાધનો હતા નહીં. એટલા માટે આદિ માનવ પાસે ખોરાક માટે પણ એવા કોઈ માધ્યમો ન હતા. એટલે માત્ર એમનું ધ્યાન એક જ તરફ રહેતું કે શિકાર કરશો અને ભોજન મેળવો, અને બીજું કે પાણી જો મળી રહેતું એવા બધું રહેવાનું પસંદ કરતો. ફળોમાં પણ એને ખાવાની શું ભૂલ હતી નહીં, જે ગમે તે ફળ ખાઈ લેતો. પણ ઘણી વાર એવું હતું કે ઝેરી ફળ ખાવા તેનું મૃત્યુ થઈ જાય. આજુબાજુ પેલા લોકો જોઈ જાય તે લોકો હવે એ ફળ ખાય. અને આમ ધીરે ધીરે એની સમજમાં શું થયું, વૃદ્ધિ થઈ, એટલે બુદ્ધિ વધતી ગઈ. એમ એના જીવનમાં શું આવતું ગયું, ભાઈ આમૂલ પરિવર્તન આવતું ગયું. મોટા પ્રમાણમાં પાણી અને લાકડા મળી રહે તો આગળ આદિમાનવ વ્યવહારનું પસંદ કરતો હતો. આપણે વાત કરીએ એના વસવાટના સ્થળો, તો ભારતની વાત કરીએ તો મધ્ય ભારતમાં એ સમયે વિંધ્યાચલ પર્વતમાળામાં આવી અનેક જગ્યાઓ મળી આવેલી છે. આપણું મધ્ય ભારત અને મધ્ય ભારતના અંદર વિંધ્યાચલ જે પર્વતમાળાઓ આવેલી છે, આ પર્વતમાળાઓમાં આવા અનેક એવા સ્થળો આપણને મળી આવ્યા છે, એના પુરાવાઓ આપણને મળી આવ્યા છે કે જ્યાં આગળ આદિમાનવ વસવાટ કરતો હતો. એવું કહેવાય છે કે આ ઉપરાંત નર્મદા નદીના જે પ્રદેશો છે, નર્મદા નદીના જે પ્રદેશો છે, આ પ્રદેશોમાંથી પણ આપણને આવા નક્કર એવા પુરાવાઓ મળી આવ્યા છે. એનો મતલબ એ થયો કે આદિમાનવ તેઓ રહેવાનું પસંદ કરતો હતો. બીજું કે પોતાનું રક્ષણ કરવા માટે આદિમાનવ પોતાનું રક્ષણ કરવા માટે પ્રાકૃતિક ગુફાઓનો ઉપયોગ કરતો. પ્રાકૃતિક ગુફાઓ એટલે કુદરતી બનાવેલી, કુદરત દ્વારા નિર્માણ થયેલી, પોતાની રીતે બનેલી જે ગુફાઓ હતી આ ગુફાઓનો ઉપયોગ કરતો. અને ગુફાઓ પોતે પુરાઈ લેતો જેથી કોઈ પ્રાણી એનો શિકાર કરી શકે નહીં. નર્મદા નદીના કિનારે એના પ્રદેશોમાંથી મળી આવેલી આવી અનેક જગ્યાઓ છે. આ ઉપરાંત મધ્યપ્રદેશ, હાલમાં જે મધ્યપ્રદેશ રાજ્ય છે ત્યાં આવેલી ભીમબેટકાની ગુફાઓ, ભીમબેટકાની જે ગુફાઓ છે આ ગુફાઓને આદિમાનવનું ઉત્તમ સ્થળ કહેવું હોય તો કહી શકાય. કારણ કે આ ગુફાઓમાંથી આપણને આ ભીમબેટકાની જે ગુફાઓ છે, ભીમબેટકાની ગુફાઓમાંથી આપણને એ સમયના આદિમાનવે દોરેલા પક્ષીઓના, હરણોના, લાકડાના, ભાલાના, વૃક્ષોના, આ ઉપરાંત માનવીઓના લગભગ 500 ઉપરાંત ચિત્રો મળી આવેલા છે. અને એ ચિત્રો બધા કેવા છે, પ્રાકૃતિક રંગોથી રંગાયેલા, દોરાયેલા છે. એનો મતલબ એ થયો કે આજે માનવને ચિત્ર દોરવાનો શોખી નહોતો, પ્રાકૃતિક રંગોનો, કુદરતી રંગોનો એ બધો ઉપયોગ કરતો. બીજા લોકો સામાન્ય સમજ એમના અંદર વિકસેલી હતી. મોટા ભાગે ગુફાઓમાં રહેવાનું પસંદ કરતો હતો. મધ્યપ્રદેશમાંથી મળી આવેલી ભીમબેટકાની જે ગુફાઓ છે, આ ભીમબેટકાની ગુફાઓ એમના રહેવા માટે ઉત્તમ સ્થળ કેવું હોય તો પણ આપણે કહી શકીએ. નર્મદા નદી કિનારેના પણ કેટલીક સ્થળો છે. આ સ્થળોમાં પણ મધ્ય ભારતની જે વિંધ્યાચલની પર્વતમાળાઓમાં પણ આદિમાનવના વસવાટના સ્થળો મળી આવ્યા છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આટલા સુધી રાખીશું. હવે નેક્સ્ટ બીજા ભાગના અંદર આપણે અગ્નિ અને ચક્રનો ઉપયોગ કેવી રીતે કર્યો, બદલાતું જતું પર્યાવરણ અને સ્થાયી જીવનની શરૂઆત, એ બધી વાત આપણે ભાગ નંબર 2 માં કરીશું. અસ્તુ, જય રાજારામ.